ટક્ટરના આદલસર ગામે રક્ષાબંધનના દિવસે બળેવિયા દોડવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી. લખતર તાલુકાના ગામડાઓમાં શ્રાવણી પૂનમના દિવસે તાલુકામાં આજે પણ બળેવા દોડાવવાની પરંપરા જોવા મળી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ આદલસર ગામે રક્ષાબંધનના દિવસે ચરમાળિયા દાદાના મંદિરથી જુગણી માતાના રથની શરૂઆત કરવામાં આવતી હોય છે. રથની સાથે કાચા દોરાની સાથે દૂધની ગામ ફરતે ધારાવાહી કરવામાં આવે છે. રથ ફરીને ગામમાં પાદર આવીને ચાંચર ભરવામાં આવે છે ત્યારે ચાર મહિનાના નામ ઉપરથી બળેવા નામ બનાવવામાં આવે છે, જેમાં કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આશો એમ ચાર મહિનાના નામ ઉપર યુવાનોને તૈયાર કરીને નક્કી કરેલા બળેવાના માથા ઉપર માટીની માટલી મૂકીને ગામના તળાવની અંદર પાંચ છિદ્ર પ્રદક્ષિણા કરી ડૂબકી મારીને ક્યાં મહિનાની માટલીમાં પાણી વધુ આવ્યું અને કઈ માટલીમાં ઓછું પાણી આવ્યું તેની ઉપરથી આવતા વર્ષે વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે. ત્યારે શ્રાવણી પૂનમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દોડવામાં આવતા બળેવાની પ્રથા ધીરે ધીરે લુપ્ત થતી જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના આવા અનેક ગામડામાં હજી પરંપરાઓને જાળવી રાખવામાં આવી રહી છે. બળેવ તળાવમાં ડૂબકી લગાવવાની પાછા વળે ત્યારબાદ માટલી ફોડીને તે માટલીમાંથી નીકળતી કોઠલીઓ તથા ઠીકરીઓ લેવા માટે ગ્રામજનોની પડાપડી જોવા મળતી હતી. જ્યારે વધુમાં ગ્રામજનોના જણાવ્યા સુર અનુસાર કાટલીઓ અને ઠીકરીઓનો જો અનાજના કોઠારમાં રાખવામાં આવે તો અનાજ બગડતું નથી અને અનાજનો ભંડાર ભરેલા રહે છે. અને આ કાર્યક્રમના અંતે સમગ્ર ગામમાં પ્રસાદીનું વહેંચણી કરવામાં આવે છે. ત્યારે લખતર તાલુકાના આદલસર ગામની અંદર આજે પણ બળેવા દોડવાની પરંપરા જોવા મળી. બ્યુરો રિપોર્ટ, જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. આજે રક્ષાબંધન શ્રાવણી પૂનમના દિવસે હું હર્ષદસિંહ ગોયલ, ગામ આદલસર. આજે આદલસર ગામમાં વર્ષોની પરંપરા કે જે અકબંધ ચાલી આવે છે કે જે બળેવિયા દોડાવવાની જે સ્પર્ધા હોય છે, તો ગામમાં ચરમણીયા દાદાના મંદિરથી લઈ અને રથ નીકળે છે અને દૂધની ધારાવાળી સાથે અને ગામ ફરતે દોરો, કાચો દોરો બાંધવામાં આવે છે. એવી માન્યતા છે કે માતાજી આખું વર્ષ ગામની રક્ષા કરે છે અને હકીકતમાં અમને શ્રદ્ધા પણ છે કે આજ દિવસ સુધી એક પણ રોગ ગામમાં આવ્યો નથી અને કોઈને કાંઈ ઈજા પણ થઈ નથી. એને સિવાય આખા ગામ ફરતે દૂધની ધારાવાહી દેતા દેતા આખા ગામ ફરતે રથ ફરે છે અને છેલ્લે ચાર બળેવિયા નક્કી કરવામાં આવે છે, જેમાં ચારેય બળેવિયાને નામ ચોમાસાના જે ચાર મહિના છે, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર નામ આપવામાં આવે છે. ત્યારબાદ ચારે બળેવા મટકી લઈ અને તળાવમાં જઈ અને ડૂબકી મારે છે અને જે પાણી મટકીમાં આવે એના આધારે આગલા વર્ષના જે ચાર મહિના છે એનું વરસાદનું નક્કી થાય છે કે કયા મહિનામાં કેટલો વરસાદ પડશે. આ રીતે સ્પર્ધા પૂરી થાય એટલે પ્રથમ જે આવે બળેવિયામાં એને હળ આપવામાં આવે છે અને ત્યારબાદ આખા ગામમાં માતાજીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. દર વર્ષે આ રીતે આદલસર ગામમાં બળેવિયાની સ્પર્ધા અને રક્ષાબંધનનો પર્વ અનોખી રીતે દર વર્ષે ઉજવાય છે. જય માતાજી.